बनासकांठा जिल्लाना मुख्यालय पालनपुरमां हवे आ सामाजिक प्रवृत्ति ऊपर तीसरी आंख बाज नजर राखशे, ज्यारे ट्राफिकना नियमोनो भंग करनार वाहन ચાલકો પણ દંડાશે। પાલનપુર શહેરમાં 22 જગ્યાએ 188 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। ગાંધીનગરથી ટ્રેનિંગ લઈને આવી ગયેલો સ્ટાફ હવે શહેરના ખૂણે ખૂણે લગાવેલા તમામ કેમેરા પર બાજ નજર રાખી તમારી ભૂલોને શોધીને ઘરે ઈ મેમો મોકલશે। જો તમે રોંગ સાઈડમાં હશો, અનધિકૃત પાર્કિંગ કર્યું હશે, સીટ બેલ્ટ નહીં હોય, સ્પીડમાં વાહન ચલાવ્યું હશે કે કાળા કાચ હશે, તો તમારે ઈ મેમો માટે તૈયાર રહેવું પડશે। શહેરમાં ઝુરાવર પેલેસની પાછળ આવેલા ભાગમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જેના પરથી 8 કલાકની 3 શિફ્ટમાં સ્ક્રીન પર સતત મોનિટરિંગ કરવામાં આવશે। લગભગ 2 મહિના પહેલા એક પાયલટ પ્રોજેક્ટ તરીકે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પાલનપુર ખાતેથી રાજ્યમાં 7 જગ્યાએ સાસ ગુજ એટલે સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટની શરૂઆત કરી હતી। એમાં તમામ ટેકનિકલ વસ્તુઓ જે છે લગભગ એ પૂર્ણતાના દોરમાં છે, અને અત્યારે એક્સપેરિમેન્ટલ તોર ઉપર 1 જુલાઈથી ઈ મેમોની શરૂઆત અત્યારે કરી દેવામાં આવી છે। આ ઈ મેમોના પ્રથમ તબક્કામાં અત્યારે જે છે ઓલમોસ્ટ ઓન એન એવરેજ આજના દિવસ અમે આખા દિવસ સુધી આજે ઈ મેમો જનરેટ કર્યા છે, અને ઓન એન એવરેજ દિવસના લગભગ 100ની આજુબાજુમાં ઈ મેમો જનરેટ કરવાની અત્યારે જે કાર્યવાહી છે એ ચાલુ છે। આમાં લોકોએ એકચ્યુઅલી ઈ મેમો હોય કે ના હોય, પણ દરેક વખતે ટ્રાફિકના જે તમામ નિયમો છે એના પાલન કરવું જોઈએ। અત્યારે આ પ્રથમ તબક્કામાં અમે ટ્રાફિકના થોડાક નિયમોનો જે ભંગ છે એ બાબતના ઈ મેમો ઇશ્યુ કરી રહ્યા છે, અને ધીરે ધીરે જેમ જેમ ઈ મેમોની સફળતા વધશે એ રીતે હેલ્મેટ હોય કાં તો સીટ બેલ્ટ હોય એવા જેને આપણે ટ્રિવિયલ જે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન કહીએ એ તમામ પ્રકારના ઈ મેમો જનરેટ કરવાનું અમે ચાલુ કરાવી દઈશું। સીસીટીવી કેમેરાથી ખૂબ ખૂબ બધા આમ પ્રજાને ખૂબ ફાયદો થશે, મતલબમાં કે કોઈ ગુનાખોરી પ્રવૃત્તિઓ જે કરતા જઈએ એ લોકો અટકશે, કોઈ રોંગ સાઈડ કોઈ આમ તેમ કોઈ ધમાલો કરવાવાળા બધા અસામાજિક તત્વો જે ચોખ્ખી રીતે પકડાઈ જાય, એટલે સીસીટીવી કેમેરાથી ખૂબ પાલનપુર શહેર માટે સારામાં સારું રહેશે। અને આ સીસીટીવી કેમેરા ચાલુ રહેવા જોઈએ, બંધ ના સરકાર કરે એટલી આપણે વિનંતી કરીએ।